બે ચીજ બરાબર સાંભળો, આહાર અને ઊંઘ. ઘણાને પ્રોબ્લેમ હશે, ઘણાને દુઃખ પણ થતું હશે કે સાહેબ સુવાઈ જાય પણ ઉઠાતું જ નથી. અમારે ઉઠવું તો છે પણ ઉઠાતું નથી. તો એક વાત બરાબર લખી રાખો, આહાર અને ઊંઘ વધાર્યા વધે અને ઘટાડ્યા. તમે આજે સાંજે 6 વાગે ચોવિયાર કરી લો અને રાતના ચલો 12 આપું છું, બસ તમને 12 વાગ્યા સુધી સુવું છે ને, 12 વાગ્યા પહેલા નથી સુવું ને, 12 વાગે 7 વાગે તમારી ઊંઘ ના ઉડે તો મારું નામ તમે ફેરવી નાખજો. આહાર અને ઊંઘ વધાર્યા વધે. 10 વાગે સમોસા ઠોકે, 10 વાગે વણેલા ગાંઠિયા અને મેથીના ગોટા સ્ટેશન પર જઈને ઠોકે અને પછી 11 વાગે હુઈ જાય. અંદરના આંતરડા પણ કામ કરતા બંધ થઈ ગયા હોય, ટિફિન બોક્સની અંદર સાંજે જે મૂક્યું હોય સવારે ખોલો, એનું એ જ હોય કે એમાંથી આમ આંતરડા ને લોહી ને માંસ ને બધું થઈ ગયું હોય ટિફિનમાં, એનું એ જ પડ્યું રે. વાસી થાય એ વાત જુદી છે, બાકી એમને એમ પડ્યું રે. બસ જે લોકો રાત્રે ખાય છે અને પછી સુઈ જાય છે, કોઈ પોતાની એનર્જી બાળવાનું કામ નથી કરતા, એ લોકોએ સૂતી વખતે જાણે ટિફિન બોક્સની અંદર નાખી દીધું, અંદર ને અંદર પડ્યું રહ્યું. સવાર પડે સુસ્તી છે, સુવા દે ને મમ્મી, 5 કલાક થાય મજા નથી આવતી, સુવા દે ને, વળી કલાક જાય આખું શરીર તૂટે છે મમ્મી, સુવા દે. થાય છે કે નથી થતું આવું? હું ખોટો હું તો બોલો. એની જગ્યાએ તમે 6:30 વાગે એક દિવસ માટે ચોવિયાર કરો. જે ચંદ્રશેખર મહારાજની પ્રેરણાથી કેટલા ચોવિયાર હાઉસ ખુલ્યા હતા એમની યાદમાં આજે એક દિવસ માટે ચોવિયાર કરો અને પછી જુઓ મજા. આવતીકાલે સવારે તમે ઉઠશો ત્યારે ફ્રેશ હશો, સાંજે ઊંઘ પણ વહેલી આવશે, સવારે ઉઠવાનું પણ વહેલું. સેવ ધ ટાઈમ, આને કહેવાય સેવ ધ ટાઈમ. નંબર 2, તમે ટાઈમને કઈ રીતે બગાડો છો? એક ઊંઘથી. નંબર 2, પારકી પંચાયત. કેટલો સમય જાય પારકી પંચાયત કરવામાં? એક ફોન લઈને બેસે ને, હા હા, એમાં અમને તો કઈ, એમાં જીઓ જીઓ હજારો સાહેબ જીઓ. આટલા ટકા ફ્રી, આટલું ટોકિંગ ફ્રી, આટલું વોચિંગ ફ્રી. એક માં ને દીકરી ફોનથી વાત કરતી હતી, એટલે દીકરી એટલે વહુ હતી, પરણીને આવેલી, એની મમ્મીને પિયરમાં વાત કરતી હતી 10, 20, 30 મિનિટ, 40 મિનિટ. પછી ઓલાએ કીધું, ભાઈ હવે મારે નોકરીનો સમય થયો છે, મારું ટિફિન ભરને. અચ્છા મમ્મી, તો પછી આપણે શાંતિથી છે ને સાંજે વાત કરીએ. ઓલો ચમક્યો, અત્યારે શાંતિ દીધો, સાંજે શું કરવાનું, મહાશાંતિ. અને આ બાજુ એની માએ ઓછી ના હોય, માં ફોન મૂકતા આખા ઘરને બોલાવીને શું કે ખબર, બચ્ચાડીને જરાય વાત કરવાનો ટાઈમ. માંડ હજી વાત કરી ત્યાં તો ઓલા એ નાટકા. એક બેન ને તો ફોનમાં 20 મિનિટ થઈ ગઈ. પછી ઓલો કે મૂકને હવે મારે જવું છે, નહી સોરી, એને ફોન મૂકી દીધો, કીધા વગર મૂકી દીધો. એટલે ઓલાએ પૂછ્યું, આજે આટલું જલ્દી? એને આશ્ચર્ય થયું, તો કે રોંગ નંબર લેખોલ, આ રોંગમાં 20 મિનિટ, રાઈડમાં કેટલી મિનિટ? બોલ, રોંગમાં 20 મિનિટ. પંચાત કેટલો સમય જાય તમને કહું? સુયગણાંગ સૂત્રની અંદર જયંતિ શ્રાવિકા હતા, એ જયંતિ શ્રાવિકાએ ભગવાન મહાવીરને એકવાર સમોસરમાં પ્રશ્ન કર્યો, ભગવાન માણસ સૂતો સારો કે માણસ જાગતો સારો? જવાબ આપો. વાહ, તું જાગતો છે એ મોટી વાત છે. માણસ સૂતો સારો કે માણસ જાગતો સારો? ભગવાન મહાવીરનો જવાબ સાંભળજો, સર્વજ્ઞના જવાબ કોઈ હટકે હોય. એમણે એટલું જ કીધું, અહમ મીણમ સુતત્તયા સેયા, ધમ્મીણમ તું જાગરિયા સેયા. પાપી માણસ સૂતો સારો, ધર્મી માણસ જાગતો સારો. પાપીઓને સુવડાવતા જ રહેવા, ભૂવું છે. પાપી સૂતો રહેશે એટલા પાપ ઓછા કરશે, એ જાગી જશે તો ઉઠો ત્યારથી મારો ને કાપો ને બોલો ને ફોલો ને કઈક ધંધા કરશે, એના કરતા એને હુડાવવાનું. ન હુતો હોય ને તો ઘેનનું ઇન્જેક્શન આપીને હુડાવી દેવા. પણ પાપી સૂતા સારા અને ધર્મી, ધર્મી સુઈ ગયો હોય એને ઉઠાડવા. બપોરે કોઈ સુઈ ગયો ને છોકરો સારો છોકરો, તો એને કહેવાનું, અરે યાર શિબિરમાં નથી જવું, સુવા માંડા કીરા છે, ઓછ, એને ઉઠાડીને શિબિરમાં લાવવાનો. ધર્મી જાગતા સારા, ધર્મી જાગતો હશે ધર્મ કરશે ને કરાવશે, પાપી જાગશે તો કેટલાય ને પાપ કરાવશે.
भगवान इतना माटे कहे छे निद्रा करता पर खतरनाक प्रमाद छे पंचाक छे। निद्रा ए पास्ट टाइम छे, पंचाक ए वास्ट टाइम छे।